હવને ઘરે લઈ જવા પડે જમવા બાર ગામવાળાને, અને પછી બસમાં કે આપણા વાહનમાં મૂકવા જવા પડે. વ્યવસ્થા જીવનમાં જરૂરી છે, હરેક વ્યવસ્થા સચવાવી જોઈએ. તો આ પ્રોગ્રામનો લાસ્ટ પ્રયોગ, લાસ્ટ બટ નોટ લિસ્ટ, સાહેબની સૂચના પ્રમાણે આપણે શરૂ કરવાનું હતું અને એન્ડ પણ એ જ પ્રમાણે કરવાનું હતું. 12માં 5 પ્રોગ્રામની લાસ્ટ આઈટમ, લાસ્ટ આઈટમ અહીંયાથી પૂરા કર્યા બાદ તમને એક મારે સરસ મજાની જય બોલાવરાવી છે, એટલે એના માટે તમારે તૈયાર રહેવાનું છે. હમ જિસકે તલે મહેફૂઝ હૈ, હમે આજ જિસકે તલે પ્રોટેક્શન મિલ રહા હૈ વો હમારે ભારત દેશ કી આન બાન શાન રાષ્ટ્રીય ધ્વજ છે. હું તો કહું સૌને વિનંતી છે કે બધા આપણા સમાજ પ્રમાણે, આપણા ધર્મ પ્રમાણે હરેક વસ્તુને આપણે ભગવાનને, ઈશ્વરને, અલ્લાહને, વાહેગુરુ અથવા તો ક્રિસ્ત કોઈ પણ માનીએ છીએ, હે બધાને માનો. પણ તો કહું તમે આર્મી માટે પણ પ્રાર્થના કરો, શહીદો જે છે અને અત્યારે જે આર્મી અત્યારે ઉભય ખડે જે દેશની રક્ષા કરે છે, એ દેશની રક્ષા નહીં મારીને તમારી રક્ષા કરે છે. જો એ ન હોય તો ઘૂંસપેટી આવો તમને મને ઘરમાંથી ખેંચી ખેંચીને એક એક ગોળીમાં ચાર ચાર જણાને મારે, એની પાસે એવા પાવરફુલ હથિયાર છે કે ચાર વ્યક્તિને ઊભા રાખે અહીંથી ફાયર કરે એટલે હું અરવી નીકળે ગોળી. હા, ઇન્ડિયન આર્મીને એકવાર સલામ કરો જોરદાર જોરદાર તાળી. આ જગ્યાએ કોઈ ફિલ્મ સ્ટારને લાવું ને તો તમે આની કરતા ચાર ગણા ઓ હા તાળીઓ કરવાના, જોરદાર તાળી બજાવો યાર. થેન્ક યુ. બેસ્ટ રૂમ આપકે સામને અમારા ઇન્ડિયન નેશનલ ફ્લેગ, ભારત દેશ કી આન બાન અને શાન. આઈટમ પૂરતા, કોઈ પગની આંટી વાળી હોય.